વંદે માતરમ બાળકો, આજે આપણે ધોરણ 4 યુનિટ 1 ગેટઅપ એન્ડ ડાન્સની એક્ટિવિટી 4 જોઈશું. પાના નંબર 4. આપણે એક્ટિવિટી 4માં અહીં સુનિલનું ચિત્ર આપેલું છે અને તેમાં આપણે શરીરના અંગો વિશે ઓળખીશું. એક્ટિવિટી 4. શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલું છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. બરાબર, આપણે આ એક્ટિવિટીમાં સુનિલનું ચિત્ર આપેલું છે અને એમાં જે એરો પ્રમાણે સ્પેલિંગ લખ્યા છે એ પ્રમાણે શરીરના અંગો સમજીશું અને પછી આપણે એના વિશે લખીશું. HEAD હેડ એટલે માથું. હી ઇઝ સુનિલ. હી એટલે તે, ઇઝ એટલે છે, સુનિલ એટલે કે સુનિલ, તે સુનિલ છે. ધીસ ઇઝ હિઝ હેડ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, હિઝ એટલે તેના, હેડ એટલે કે માથું. આ તેનું માથું છે. EYE આઈ એટલે આંખ. સુનિલ હેઝ ટુ આઈસ. સુનિલ એટલે સુનિલ, હેઝ એટલે તેની પાસે, ટુ એટલે બે, આઈસ એટલે કે આંખો. તેની પાસે, સુનિલની પાસે બે આંખો છે. ઇયર, EAR, ઇયર એટલે કાન. હી હેઝ ટુ ઇયર્સ. હી એટલે તે, હેઝ એટલે તેની પાસે, ટુ એટલે બે, ને ઇયર એટલે કાન. તેની પાસે બે કાન છે. ચીન, CHIN, ચીન એટલે હડપચી, અને હડપચી કહેવાય. ધીસ ઇઝ હિઝ ચીન. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, હિઝ એટલે તેની, ચીન એટલે કે હડપચી. આ તેની હડપચી છે. જુઓ બાળકો, અને ખભો કહેવાય શોલ્ડર. SHOULDER, શોલ્ડર એટલે ખભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. હી એટલે તે, કેરીઝ એટલે કે ઉચકવું, હિસ એટલે તેના, બેગ એટલે કે બેગ, ઓન એટલે ઉપર, હિસ એટલે તેની, ને શોલ્ડર એટલે કે ખભો. તે તેના ખભાની ઉપર બેગ ઉચકે છે. ફિંગર, ફિંગર એટલે આંગળી. હી હેઝ 10 ફિંગર્સ. હી એટલે તે, હેઝ એટલે ની પાસે, 10 એટલે 10, ને ફિંગર્સ એટલે કે આંગળીઓ. તેની પાસે 10 આંગળીઓ છે. આર્મ, આ બતાવ્યું છે ખભાથી નીચેનો ભાગ, હાથનો, અને હાથ પણ કહેવાય, અને આને ભુજા પણ કહેવાય. આર્મ એટલે ભુજા. હી કેન લિફ્ટ 10 કેજી. હી એટલે તે, કેન એટલે કે છે, લિફ્ટ એટલે કે ઉચકી શકું, 10 કેજી એટલે કે 10 કિલોગ્રામ, તે 10 કિલોગ્રામ વજન ઉચકે છે. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. હી એટલે તે, હેઝ એટલે ની પાસે, સ્ટ્રોંગ એટલે મજબૂત, ને આર્મ્સ એટલે કે ભુજા અથવા હાથ. તેની પાસે મજબૂત હાથ છે. એલ્બો, ELBOW, એલ્બો એટલે કે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી એટલે તે, ફેલ ડાઉન એટલે કે નીચે પડી ગયો, યસ્ટરડે એટલે કે ગઈકાલે, તે ગઈકાલે નીચે પડી ગયો હતો. હી હર્ટ હિઝ હેલ્બો. હી એટલે તે, હર્ટ એટલે કે ઈજા થવી અથવા દુઃખી થવો, દુખાવો થવો. હિસ એટલે તેનું, ને એલ્બો એટલે કે કોણી, તેની કોણીમાં ઈજા થઈ છે. વેસ્ટ, WASTE, વેસ્ટ એટલે કમર, આ કમર કહેવાય બેટા. હિઝ ફાધર વેર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. હિઝ ફાધર એટલે કે તેના પિતા, વેર્સ એટલે કે પહેરવાની વસ્તુ, બેલ્ટ એટલે કે પટ્ટો, ઓન એટલે ઉપર, ને હિઝ વેસ્ટ એટલે કે તેની કમર, તેના પિતાએ કમર પર પટ્ટો પહેર્યો છે. LEG, લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ. હી એટલે તે, હેઝ એટલે પાસે, સ્ટ્રોંગ એટલે મજબૂત, ને લેગ્સ એટલે કે પગ, તેની પાસે મજબૂત પગ છે. જો બાળકો, આ ફૂટ એટલે પગનો પંજો. ધીસ ઇઝ હિઝ ફૂટ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, હિસ એટલે કે તેનો, ને ફૂટ એટલે કે પગ. આ તેના પગનો પંજો છે.
हील HEEL हील एट के एडी ही कैन स्टैंड ऑन हिज हील ही एटे कैन एट के ऊपर स्टैंड एट के ऊपर रहो ऑन हिज हील हील एट के एडी ऑन एट ऊपर ने हिस एटी एडी पर ऊो रहे छे टीओई टो एट के पगनों अंगूठो धीस इज हिज तो धीस एट आ इज एट हिस एट तो एट के पगनों अंगूठो आना पगनों अंगूठो छे नी के एन डबल ई नी एट घूटण ही हेज टू नीस ही एट हेस एट के नी पास तू एट बे नीस एट के घूटण तेनी पास बे घूटण छे नेल एन ए आई एल नेल एट नख सुनील कीप्स हिज नेल क्लीन सुनील एट सुनील कीप्स एट के राखवा हिस एट के तेना नेल एट के नख क्लीन एट के स्वच्छ सुनील तेना नख स्वच्छ राखे छे स्टमच एस टी ओ एम ए सी एच स्टमच एट पेट सुनील एट थ्री बनानास सुनील एट सुनी एंड एट एट के खाधा थ्री एट त्रण ने बनानास एट केड़ा ही स्टमच इज फूल हिस एट स्टमच एट पेट फूल एट के भरेलू तु पेट भरेलू छे सी एच ई एस टी चेस्ट एट छाती ने छाती कहवाई धीस इज हिज चेस्ट धीस एट आ इज एट छे हिस एट ने चेस्ट एट छाती आ तेनी छाती छे नेक एन ई सी के नेक एट गर्दन अथवा गोड़ो अथवा डोक धीस इज सुनील्स नेक धीस एट आ सुनील्स एट सुनील ने नेक एट के गर्दन आ सुनील ने गर्दन छे तीट टी डबल ई टी एच टीट एट दात ही बाइट्स एन एप्पल विथ हिज टीथ ही एट बाइट्स एट बटको भरव एन एप्पल एट सफरजन विथ एट वड़े हिज टीथ एट के तेना दात वड़े ते तेना दात वड़े बटको ले छे अथवा बटको भरे छे लिप्स एल आई पी एस लिप्स एट होठ अने होठ कहवाई हिज लिप्स आर रेड हिस એટલે તેના લિપ્સ એટલે કે હોઠ રેડ એટલે લાલ તેના હોઠ લાલ છે નોઝ એન ઓ એસ ઈ નોઝ એટલે નાક સુનિલ સ્મેલ વિથ હિઝ નોઝ સુનિલ એટલે સુનિલ સ્મેલ એટલે કે સુગંધ લેવી વિથ એટલે વડે હિઝ નોઝ એટલે કે તેના નાક સુનિલ તેના નાક વડે સુગંધ લે છે હેર હેર એટલે एच ए आई आर हेयर एट वाड़ सुनील लाइक शॉर्ट हेयर सुनील एट सुनील लाइक्स एट गमू शॉर्ट एट के तूका ने हेयर एट के वाड़ सुनील ने तूका वाड़ गमे छे चलो बाड़को मजे आवे ने हवे आपणे आ पाठना स्पेलिंगो लखीशुं एक्टिविटी चार स्पेलिंग उच्चार अने अर्थ H E A D हेड एटले माथो E Y E I एटले आँख E A R ear एटले कान C H I N चीन एटले हड़प ची S H O U L D E R shoulder एटले खभो F I N G E R ફિંગર એટલે આંગળી એ આર એમ આર્મ એટલે ખભાથી નીચેનો ભાગ અથવા ભુજા ઈ એલ બી ઓ ડબલ્યુ એલ્બો એટલે કોણી ડબલ્યુ એ આઈ એસ ટી વેસ્ટ એટલે કમર એલ ઈ જી લેગ એટલે પગ એફ ડબલ ઓ ટી ફૂટ એટલે પગનો પંજો एच डबल ई एल हील एटले एडी टी ओ ई टो एटले पगनो अंगूठो के एन डबल ई नी एटले घूटण एन ए आई एल नेल एटले नख
S T O M A C H स्टमच એટલે પેટ. C H E S T chest એટલે છાતી. N E C K neck એટલે ગરદન અથવા ગળું. T E T H teeth એટલે દાંત. L I P S lips એટલે હોઠ. N O S E nose એટલે નાક. H A I R hair એટલે વાળ. H E he એટલે તે, એને સર્વનામ કહેવાય. I S is એટલે છે. H I S his એટલે તેનું. H A S has એટલે ની પાસે હોવો. T H I S this એટલે આ. C A R I E S carries એટલે ઉચકવું અથવા ઉચકી શકવું. B A G bag એટલે દફતર અથવા થેલો. O N on એટલે ઉપર. C A N can એટલે શક્ય હોવું. L I F T lift એટલે કે ઊંચો કરવું. S T R O N G strong એટલે કે મજબૂત. F E L fell એટલે કે પડી જવું અથવા પડી ગયો. D O W N down એટલે નીચે. Y E S T E R D A Y yesterday એટલે કે ગઈકાલે. H U R T hurt એટલે કે ઈજા થવી અથવા દુખાવો. W E A R S wears એટલે કે પહેરવાની વસ્તુ. B E L T belt એટલે પટ્ટો. L I K E like એટલે ગમવું. S H O R T short એટલે ટૂંકું. S M E L smell એટલે કે સુગંધ લેવી. B I T E S બાઇટ્સ એટલે કે બટકું ભરવું. બી એ એન એ એન એ બનાના એટલે કેળા. એફ યુ L ફૂલ એટલે કે ભરેલું. કે આઈ કે ઈ પી એસ કીપ્સ એટલે કે રાખવું. સી એલ ઈ એ એન ક્લીન એટલે સ્વચ્છ. એસ ટી એ એન ડી સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. W I T H wheat એટલે વડે. R E D red એટલે લાલ. ચાલો બાળકો, મજા આવી ને? આ એક્ટિવિટીમાં આપણે સુનિલના અંગો વિશે આપણે શીખી ગયા, બરાબર, અને તેના સ્પેલિંગ પણ શીખી ગયા. હવે આપણે તેના સ્પેલિંગો મોટે કરીશું અને એ પ્રમાણે આપણે પણ આપણા અંગોની ઓળખ કરીશું.